નમસ્તે મિત્રો આજે આપણે બે હજાર અગિયાર બારના શૈક્ષણિક વર્ષના વળી પાછી આપણી સંધાનની નવી શૃંખલામાં ગુજરાતી વિષય ઉપર કામ કરવા માટે ભેગા થયા છીએ આજે આપણે વ્યાખ્યાનની આ શ્રેણીની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે છે ડૉક્ટર અરવિંદ ભાંડારી સર જે આપણી સાથે વાત કરશે પ્રત્યાયનની આપણે શિક્ષણની વાતો તો ખૂબ કરીએ છીએ અને એના પ્રશ્નો પણ આપણને ઘણા બધા છે શિક્ષકને પ્રશ્નો મૂંઝવે છે કે વિદ્યાર્થીઓ સુધી પહોંચાતું નથી વિદ્યાર્થીઓને લાગે છે કે અમને કાંઈ સમજાતું નથી તો આ શીખવા સમજવાની વાતમાં ક્યાં પ્રશ્નો આવે છે આપણે ક્યાં વધારે સારી રીતે કામ કરી શકીએ અને આજના જમાનામાં જ્યારે કમ્પ્યુટર અને મોબાઈલનો હાઈટેક જમાનો છે ત્યારે પ્રોપર કોમ્યુનિકેશન એ આપણા માટે બહુ જ મહત્ત્વની વાત બની રહેતી હોય છે આમ તો ભાષાનું મૂળ કાર્ય જ અવગમનનું છે પ્રત્યાયનનું છે અને આપણે એમાં ચૂક કરી જઈએ છીએ ત્યારે ક્યાંક કશુંક જે પહોંચાડવું હોય છે એના બદલે કશુંક જુદું પહોંચી જાય છે તો આજે આપણે આપણા અભ્યાસના ક્ષેત્રમાં રહીને આપણે એ સમજવાની કોશિશ કરવી છે કે કઈ રીતે આ પ્રત્યાયન થાય તો આપણું જે શિક્ષણ છે એ વધારે સારી રીતે શક્ય બને તો સર સૌથી પહેલાં આપ એ સમજાવશો કે પ્રત્યાયન એટલે શું અને એ કઈ રીતે થઈ શકે પ્રત્યાયન એ બે વ્યક્તિઓ વચ્ચે ચાલે છે પ્રત્યાયન માટે ઓછામાં ઓછી બે વ્યક્તિની જરૂર પડે છે અને એ બે વ્યક્તિઓ જ્યારે પ્રત્યાયનની પ્રક્રિયામાં જોડાય છે ત્યારે બંનેની એક પ્રકારની ગરજ હોય છે શિક્ષણ હોય કે રેલવે સ્ટેશન પર ઊભા રહેનાર બે વ્યક્તિ હોય એ કંઈ વાત કરતી હોય કોઈ પૂછનાર છે કોઈ કહેનાર છે કોઈ કહેનાર છે કોઈ સાંભળનાર છે આ બધા આખરે પોતપોતાની ગરજને સંતોષવા માટે પ્રત્યાયનમાં જોડાય છે કોઈની પાસે માહિતી છે એને એને આપવી છે કોઈની પાસે માહિતી નથી અને એને મેળવવી છે કોઈની પાસે કોઈક ઈચ્છા છે જે એને વ્યક્ત કરવી છે સામેની એક વ્યક્તિ એવી છે કે એ સામેની વ્યક્તિની ઈચ્છાને સમજવી છે આ બધી જ બાબતો આખરે પ્રત્યાયન તરફ દોરી જાય છે પણ એમાં જે અગત્યની બાબત એ છે કે બંનેનો એકબીજાને સહકાર હોવો અને સહકાર એ જ પ્રત્યાયન તરફ પ્રત્યાયનની સફળતા તરફ દોરી જાય છે જો સહકાર ન હોય તો પ્રત્યાયન સારી રીતે સફળ રીતે થઈ શકતું નથી અને માટે બહુ જરૂરી એ છે કે પ્રત્યાયનના જે બંને ઘટકો છે એક આપનાર અથવા કહેનાર છે બોલનાર છે અને બીજો સાંભળનાર છે આ બંને વચ્ચેનો સહકાર થાય એટલા માટે એ બંને રોલ સતત અંશે બદલાતા રહેવા જોઈએ એટલે જે બોલનાર છે તે કહેનાર છે એ સાંભળનાર પણ થાય અને સાંભળનાર છે એ બોલનાર પણ થાય એટલે જેથી એકબીજા વચ્ચે એકબીજાની ગરજો એકબીજાની જે સહકારની ભાવના છે એ સતત ડેવલપ થતી રહે જો કહેનારો કયા જ કરે અને સાંભળનારો સાંભળ્યા જ કરે તો બંને વચ્ચેની સહકારની પીઠિકા બરાબર જામતી નથી એ અગત્યનું છે એટલે સરનું કહેવું એવું છે કે વક્તા અને શ્રોતા આમ તો પ્રત્યાયનના અવગમન સાધવાના બીજા ઘણા સાધનો છે પણ આપણા માટે જે સહજ સુલભ અવગમનનું આપણી પાસે જે માધ્યમ છે ભાષા તો એમાં વક્તા અને શ્રોતા બંનેનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે વક્તા જ્યાં સુધી શ્રોતાની ગરજને અને જરૂરને નહીં સમજે અને જ્યાં સુધી શ્રોતા વક્તાની વાત સાથે જોડાશે નહીં ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી પ્રત્યાયન નહીં થઈ શકે તો સર ભાષાનો આમાં શું રોલ હોઈ શકે કારણ કે ઈશારા અને એ બધી જે અવગમનની અવગમનના જે માધ્યમો છે એ ક્યાંક ટૂંકા પડે છે પણ ભાષા એવું છે કે જે આપણા માટે સહજ સુલભ સુલભ માધ્યમ છે તો ભાષાનું આપણો રોલ માનવજીવનમાં અને પ્રત્યાયનમાં કારણ કે અલ્ટિમેટલી માનવજીવન એ એક સોસાયટી છે જ્યાં પરસ્પર સંપર્ક સાધવા એકબીજાની સાથે સહયોગ સાધવા જરૂરી છે તો આ ભાષાનો રોલ પ્રત્યાયન સાથે કઈ રીતે આપણે સાંકળી શકીએ માણસનો ભાષાનો ઉદ્ગમ ક્યારે થયો એ તો શોધવો મુશ્કેલ છે પણ એ બાબત ઉપર તો કોઈને શંકા નથી કે ભાષા એ માણસની ઓળખાણ છે ઓળખાણ એટલા માટે છે કે બીજા બધા જ પ્રાણીઓ અવગમન કરે છે અવગમન નથી કરતા એવું નથી પરંતુ માણસ પાસે ભાષા છે એ જે અદ્ભુત અવગમનનું સાધન છે એવું અદ્ભુત અવગમનનું સાધન બીજા કોઈ પ્રાણી પાસે નથી અને એનું એક કારણ એવું છે કે એને શારીરિક વિકાસ કરતા માનસિક વિકાસ સાથે સંબંધ છે અને માણસનો વિકાસ માણસના સમાજની રચના અને સમાજને ટકાવી રાખવાનું એ જે છે આ બધું જ ભાષા થકી માણસ કરે છે તમે વિચાર કરો કે માણસ પાસે ભાષા ન હોય તો માણસનું આટલો વિકાસ સંભવી જ ન શકે કારણ કે માણસનો સમાજ ઊભો થાય એક સમાજ એટલે કે ભેગા રહીને વિકાસ સાધ્યા સિવાય છૂટકો નથી શારીરિક રીતે જુઓ કે માણસ કરતાં બીજા અનેક પ્રાણીઓ સબળ છે બળવાન છે પરંતુ માણસ જે છે એ આ બધા ઉપર પોતાના કમ્યુનિકેશનની સ્કિલની મદદથી ભેગા રહીને આ બધા ઉપર આ વિજય મેળવે છે એનાથી આગળ જાય છે એ માત્ર પ્રકૃતિ સાથે તડજોડ કરતું કરીને નથી રહેતો પરંતુ એ પ્રકૃતિને સમજીને પ્રકૃતિ પર આગળ જવાનો એનો ઉપયોગ કરીને આગળ જવાનો પ્રયાસ કરે છે અને એમાં એ જ્ઞાન પેદા કરે છે અને આ જે જ્ઞાન છે એ જ્ઞાનને મેળવવાનું સાચવી રાખવાનું અને એને અન્ય પેઢીમાં અન્ય વ્યક્તિઓમાં સંક્રમિત કરવા માટે એને જરૂરી છે એક સાધન અને આ સાધન છે ભાષા એટલે માણસ પાસે આજે જે કંઈ સંસ્કૃતિ છે આજે જે કંઈ સમાજનો વિકાસ છે જ્ઞાનનો વિકાસ છે એ એના પાયામાં એની અવગમન ક્ષમતા એટલે કે ભાષાકીય ક્ષમતા રહેલી છે જ્યાં જ્યાં ભાષાની મર્યાદાઓ એને નડી દાખલા તરીકે ભાષા એટલે કે ધ્વનિ એ ધ્વનિ દૂર સુધી ન જઈ શકે એટલે એણે ટેલિફોન શોધ્યો છે ઇન્ટરનેટ શોધ્યા છે કે એક જગ્યાએ જે કંઈ કહેવા માટે છે એ દૂર અંતર સુધી પણ પહોંચી શકે છે એવી જ રીતે દાખલા તરીકે બોલેલું વિરમી જાય છે ટકતું નથી એટલે એને કાયમી સ્વરૂપ આપવા માટે ભાષામાં લિપિનો વિકાસ થયો લિપિનો વિકાસ થયો ટેપ રેકોર્ડિંગનો વિકાસ થયો ઇન્ટરનેટનો વિકાસ થયો ટેલિફોનનો વિકાસ થયો મોબાઈલનો વિકાસ થયો ગણિતની ભાષાનો વિકાસ થયો વિજ્ઞાનની સંકેતોનો વિકાસ થયો આ બધાના મૂળમાં જે રહેલું છે તે ભાષા છે ભાષા જ જુદા જુદા સ્વરૂપે જ્ઞાનના જુદા જુદા સ્વરૂપોને એક કાયમી સ્વરૂપ આપે છે અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં એક સ્થાનેથી બીજા સ્થાને આ જ્ઞાન પહોંચે છે અને માણસ આ વિકાસ સાધી શક્યો છે અને એટલા માટે જ માણસની ઓળખ એ ભાષા છે માણસની વિકાસ એ ભાષા થકી છે અને આજે પણ બીજા બધા અનેક વૈજ્ઞાનિક સાધનો આપણી પાસે છે તેમ છતાં આપણે ભાષા ઉપર અને ભાષાની અવગમન સ્કિલ્સ પર એના કૌશલ્યો ઉપર અવલંબિત છે માણસને પોતાનો વિકાસ સાધવો છે પોતાના દેશનો પોતાના જૂથનો બધાનો વિકાસ સાધવો હોય તો ગમે તે ક્ષેત્રમાં હોય એ શિક્ષણ ક્ષેત્રમાં હોય રાજકારણ ક્ષેત્રમાં હોય એ કમ્યુનિકેશન ફિલ્ડ જેને કમ્પ્યુટરને એ બધામાં હોય તો પણ એને આજે જરૂર છે જે પહેલાં હતી કે સારામાં સારું પ્રત્યાયન કરી શકે એ ક્ષમતા એ સતત વર્ષો સુધી એ ટકવાની છે એ સ્કિલ જેની પાસે છે એ આગળ જવાનો છે અને માટે આજે આપણે એ એ સ્કિલની વાત વધારે કરવાના છે કારણ આપણે શિક્ષકો છીએ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જે પ્રત્યાયન થાય એ જેટલું અસરકારક થાય એ અસરકારકતા આખરે શિક્ષણની સફળતા ઉપર મોટો ભાગ ભજવે છે એના પરિણામ કરે છે અને માટે આપણે તમે જુઓ કે કેમ આપણે આનાથી શરૂઆત કરી છે કે શિક્ષણમાં અસરકારક પ્રત્યાયનની જરૂર છે વિષયનું જ્ઞાન હોઈ શકે છે પણ વિષયનું જ્ઞાન સારી રીતે પહોંચાડવાની એ પણ એટલી જ જરૂરિયાત છે અસરકારક રીતે પહોંચાડવાની એ પણ એટલી જ જરૂરિયાત છે એટલે મિત્રો આપણને સરે અહીંયા આગળ આપણા જીવનમાં ભાષાનું શું મૂલ્ય છે એને બહુ જ સરસ રીતે ખોલી આપ્યું એમણે આપણને કહ્યું કે બીજા પ્રાણીઓ કરતાં માણસને માણસ બનાવનારી જે તાકાત છે એની એ અવગમન ક્ષમતા છે અને એ એની અવગમન ક્ષમતા જે છે એ ભાષાને કારણે છે એમણે બીજી વાત જે કરીએ કે માણસ એક સમાજ આખો જે ઊભો કરે છે એકબીજાની સાથે એ જે સંપર્ક સાધે છે આજે જે સોશિયલ નેટવર્કિંગનું આટલું ચાલી રહ્યું છે એ પહેલાં પણ હતું અત્યારે એનું સ્વરૂપ ક્યાંક બદલાયું છે પણ અલ્ટિમેટલી એના પાયામાં જે છે એ ભાષા છે અને આ ભાષાને કારણે જ માણસ આજે જે કંઈ પણ છે એની પાસે વિજ્ઞાન છે કે સાહિત્ય છે એટલે કે એ ટેકનોલોજીની દિશામાં આગળ વધે છે કે આધ્યાત્મિક દિશામાં આગળ વધે છે એ દરેકે દરેક વિકાસના પાયામાં છેવટે તો ભાષા છે એક વ્યક્તિને મળેલું જ્ઞાન એક વ્યક્તિને મળેલો અનુભવ એ ભાષા દ્વારા જ બીજા સુધી પહોંચાડી શકે છે અને એ યોગ્ય રીતે પહોંચાડવા માટે ભાષા એટલે માત્ર ધ્વનિ શબ્દ કે વાક્યનો એક માત્ર રૂપ નથી કે તમે કોઈપણ શબ્દ બોલ્યા કે કોઈપણ વાક્ય બોલ્યા એટલે ભાષા થઈ ગઈ ખરેખર તમારા ચિત્તમાં જે છે તમારે સામેવાળી વ્યક્તિને જે પહોંચાડવું છે એના માટે તમે કયા પ્રકારના શબ્દો પસંદ કરો છો કયા પ્રકારના વાક્યો પસંદ કરો છો કયા પ્રકારની રચના પસંદ કરો છો એટલે કે ભાષાના જે વિવિધ ઘટકો છે એમાંથી કયા ઘટકોની પસંદગી કરો તો તમે યોગ્ય રીતે એ અવગમન સાધી શકો એ પ્રત્યાયન સાધી શકો એ વસ્તુ મહત્ત્વની બની રહે છે મિત્રો જીવનના વ્યવહારમાં તો આપણને અનેક તકો મળતી હોય છે આ પ્રત્યાયન કરવાની પ્રત્યાયનની સાથે સંકળાયેલી બીજી બધી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવાની પણ શિક્ષણ જે આપણે મર્યાદિત કલાકોમાં એક અધ્યાપક એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને આપે છે અને એ વખતે એણે મર્યાદિત સમયમાં રહી અને ઘણી બધી વાતોને આવરી લેવાની હોય છે તો એ સંજોગોમાં સર આપણને એ માર્ગદર્શન આપે કે એવું શું થઈ શકે કે જેના કારણે શિક્ષક મર્યાદિત સમયમાં આપે અને વિદ્યાર્થીઓ ઘણું બધું મેળવી શકે કારણ કે અલ્ટિમેટલી આપણે સૌ જે ભેગા થયા છીએ એ આ શિક્ષણના માધ્યમ દ્વારા કશુંક મેળવવા માટે ભેગા થયા છીએ અને જો એ મેળવવાનું જો ચૂકી જવાતું હોય તો ગમે એટલું અપાય એ નિરર્થક નીવડી શકે તો આ શિક્ષણ કઈ રીતે અસરકારક નીવડે અને એને અસરકારક બનાવવા માટે ભાષા અને એનું આ પ્રત્યાયન કઈ રીતે આપણે એનો મહત્તમ ઉપયોગ કરી શકીએ એ અંગે હું એક પહેલો દાખલો આપીશ કે કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે પ્રત્યાયનની કુશળતા એનો એક અદ્ભુત દાખલો આપણા ભારતીય જીવનમાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનો છે રામકૃષ્ણ પરમહંસ પાસે અદ્ભુત જ્ઞાન છે અધ્યાત્મનું જ્ઞાન છે એ જ્ઞાનનું સંક્રમણ એમણે સ્વામી વિવેકાનંદમાં કર્યું છે અને સ્વામી વિવેકાનંદને એમણે પસંદ કર્યા છે પોતાના શિષ્ય તરીકે તમે જુઓ કે એ એવો શિષ્ય પસંદ કરે છે કે જેની પાસે એ જ્ઞાન આપે છે અને એ જ્ઞાનનો પ્રસાર એના દ્વારા છે સ્વામી વિવેકાનંદ એ રામકૃષ્ણ પરમહંસ પાસેથી આધ્યાત્મિક વિદ્યા મેળવે છે અને એ દુનિયાભરમાં એ આધ્યાત્મિક વિદ્યાને એનું પ્રત્યાયન કરે છે અને તમે જુઓ કે સ્વામી વિવેકાનંદની જે પ્રત્યાયન ક્ષમતા હતી એને કારણે જે હિન્દુ ધર્મને ભારત દેશને જે પ્રતિષ્ઠા મળી છે એના એના પાયામાં સ્વામી વિવેકાનંદની પ્રત્યાયન ક્ષમતા છે એમ હું જો કહું તો એ કંઈ હા અસ્થાને અવાસ્તવિક નથી અને તમે વિચાર કરો એમના વ્યાખ્યાનો વાંચો કારણ કે વ્યાખ્યાનો સાંભળવાનો મને નથી મોકો મળ્યો તમને નથી મળવાનો પણ એ વ્યાખ્યાનો વાંચો તોય એ જે એની પ્રત્યાયન ક્ષમતા છે એ એનો ખ્યાલ આવશે આવા અનેક સારા વક્તાઓ અનેક સારા શિક્ષકો એ આ દુનિયામાં પેદા થાય છે અને એ શિક્ષક એ પ્રત્યાયનમાં કુશળ હોય એ જ સારો શિક્ષક થાય છે એની તરફ વિદ્યાર્થીઓ આકર્ષાય છે અને એ જે જ્ઞાન પીરસે છે એ પીરસેવાની એની ક્ષમતાને કારણે એ જ્ઞાન સફળતાથી સામે પહોંચે છે તો આજે આપણે એના માટે શું કરી શકીએ સમગ્ર જે પ્રત્યાયનની એક પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે પ્રત્યાયન ઊભું થાય છે વક્તાથી એનો જેની શરૂઆત કરનાર વ્યક્તિ છે એ વક્તા છે એ શ્રોતાને આમાં જોડે છે અને શ્રોતાને એમાં ખેંચે છે એટલે તમે વિચાર કરો કે શરૂ કરતો હોય અને આપણા સંદર્ભમાં વિદ્યાર્થી અને શિક્ષક હોય તો શિક્ષક એને શરૂ કરે છે એટલે જ્ઞાનનું સંક્રમણ શિક્ષક કરી રહ્યો છે